વેલકમ ટુ જિગલીયન ખજૂરો વ્લોગ. આજે આપણે જોશું મકાઉ, એક એવું શહેર જે પોતાની નાઇટ લાઈફ અને કસિનો માટે ફેમસ છે. તો આજે આપણે જોશું મકાઉ. ઇમિગ્રેશનમાં લિટલ બિટ ઇશ્યુ હતો, બટ એ અમે સોર્ટ આઉટ કરી લીધો છે. આ છે મકાઉ જવાની ટિકિટ ફેરીની. તમે મકાઉ ફેરીથી પણ જઈ શકો છો, બસથી પણ જઈ શકો છો, બટ હું પ્રિફર કરીશ ફેરી, કેમ કે ફેરીમાં તમને પ્રોપર મકાઉના નજારા દેખાય છે પાણીમાંથી. આવી ગઈ છે ટિકિટ અને અમે લોકો અત્યારે બેસી ગયા છીએ મકાઉ જવા માટે. અને વન ઓફ ધ બેસ્ટ પ્લેસ મકાઉમાં આવે છે અને મોજ કરવાની છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હવે ઘણા લોકો વિચારતા એ હશે કે મકાઉ જવાનો ખર્ચો કેટલો થાય છે. તો 350 હોંગકોંગ ડોલર થાય છે, એટલે કે 4000 રૂપિયા થાય છે. અને 4000 રૂપિયા વર્થ ઇટ છે. પર પર્સન રિટર્ન ટ્રીપ તમારી મકાઉ જવાની 350 હોંગકોંગ ડોલર થાય છે. વર્થ ઇટ છે બોસ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મકાઉ અને આજે આખો દિવસ ફરશું આપણે મકાઉમાં. આજે મકાઉમાં વાપરી જ નાખવાના છે. અમે લોકો વ્લોગની સાથે સાથે શૂટિંગ પણ કરી રહ્યા છીએ. તો વ્લોગ સાથે શૂટિંગ કરતા કરતા અમે લોકો પહેલાં બેસીને ડિસ્કસ કરીએ કે પહેલાં શું કરવાનું છે. તો અમને મજા આવશે, કેમ કે બે વસ્તુ પેરેલલી હોય ત્યારે માણસ કન્ફ્યુઝ થાય છે. તો ચાલો થોડું ડિસ્કસ કરી લઈએ. હું છું અત્યારે મકાઉમાં સેન્ટ પોલ ચર્ચ પાસે અને મારી બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો જેટલી બિલ્ડિંગો છે, જાણે તમને એવું લાગશે કે તમે ફિલ્મ સિટીમાં ઊભા છો. તો આપણે જોઈએ કે અહીંયાની બિલ્ડિંગો કેવું છે, અહીંયાનું કન્સ્ટ્રક્શન કેવું છે. મારી સાથે આવો. એન્વાયરમેન્ટ આજનું ક્લાસિક છે અને લવ થઈ જાય એવું એન્વાયરમેન્ટ છે મકાઉનું. અને બેકગ્રાઉન્ડમાં જેટલા તમે જોઈ શકો છો, અત્યારે ટીમ સાથે આવી છે, તો ટીમની સાથે એન્જોય કરવાનો છે આજે. તમને આજે મકાઉથી રૂબરૂ કરાવીશું. મકાઉની ગલીઓમાં ફરવાની મજા કંઈ અનેરી જ છે. ઓરિયા હોતન ફેન છે, વિચારો મજાક કરું. તો હું છું અત્યારે રુઇન્સ ઓફ સેન્ટ પોલ ચર્ચ, જે મકાઉનું આઇકોનિક ચર્ચ છે. કહેવાય છે કે આ ચર્ચમાં જે દર્શન કરે છે, જે આવે છે, એમને પોઝિટિવ વાઇબ્સ મળે છે. તો હું પણ અહીંયા આવું અને થોડીક પોઝિટિવ વાઇબ્સ ગેઇન કરું. મકાઉમાં આવો છો તો તમને યુરોપની યાદ આવશે. મકાઉનું આ ચર્ચ અદ્ભુત છે અને તમને અંદરથી પોઝિટિવ વાઇબ્સ મળે છે એવું ચર્ચ છે. તો મસ્ટ જ્યારે પણ તમે આવો છો મકાઉના સેન્ટ રુઇન ચર્ચની અંદર જરૂર મુલાકાત લેજો. રુઇન્સ ઓફ સેન્ટ વોલમાં આવવાનું ભૂલતા નહીં, કેમ કે તમને યુરોપની યાદ અપાવશે. અને જ્યારે તમે અહીંયા આવશો તો તમને સિરિયસલી પોઝિટિવ વાઇબ્સ ફીલ થશે. તો જ્યારે પણ આવો રુઇન્સ ઓફ સેન્ટ પોલ મકાઉમાં જરૂર આવજો. હવે આપણે જશું મકાઉ ટાવર.
મકાઉમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને અમે લોકો વ્લોગની સાથે સાથે શૂટ પણ કરી રહ્યા છીએ. હું તમને અત્યારે મકાઉ બતાવું. રેમઝીમ વરસાદ પડી રહ્યો છે અને અમે લોકો વ્લોગની સાથે સાથે શૂટ પણ કરી રહ્યા છીએ. ચાલો જવાના. અને એઝ યુઝ્યુઅલ આ પર્સનને તમે જોઈ શકો, મોબાઈલ ગુરુ. મારી પાછળ તમને જે બિલ્ડિંગ દેખાય છે એ પણ મકાઉનું એક આકર્ષણ છે. મકાઉમાં ઘણા બધા કસિનો છે, જેમાંથી એક છે ગ્રેન્ડ લિસ્બોઆ અને મારી સામે છે ગ્રેન્ડ લિસ્બોઆ હોટલ. હવે હું જઈશ સામે. હવે આપણે જોઈએ મકાઉ ટાવર. મકાઉ ટાવર કેવું લાગે છે એ જોઈએ. અસલી મજા મકાઉની રાત્રે છે, પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી, તો અત્યારે શૂટની સાથે સાથે હું વ્લોગ પણ બનાવું છું. તો અત્યારે હું તમને બતાવીશ મકાઉ ટાવર મારી સાથે. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મકાઉ ટાવર અને અહીંયા બચ્ચન સાહેબ સાથે બધા ફોટો પડાવે છે, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મકાઉ ટાવર. હવે અંદર જઈને જોશું કે મકાઉ ટાવર કેવો છે. લેટ્સ ગો. વન ઓફ ધ ફેમસ પ્લેસ છે મકાઉ ટાવર. જ્યારે તમે મકાઉ આવો છો, મકાઉ ટાવર જવાનું ભૂલતા નહીં, કેમ કે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ આવે છે. અને ઇન્ડિયન લોકો જ્યારે પણ આવે છે મકાઉ, તો ઓલવેઝ વિઝિટ કરે છે મકાઉ ટાવરની. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ઓબ્ઝર્વેશન ડેસ્ક ઉપર જવાનો. ઓ માય ગોડ, લુક એટ ધ મકાઉ ટાવર. ઓબ્ઝર્વેશન ડેસ્ક કેટલો જબરદસ્ત દેખાય છે અહીંયાથી. તમે મકાઉ ટાવર આવો છો, ઓબ્ઝર્વેશન ડેસ્ક પર આવો છો, તો તમને આખા મકાઉનો વ્યૂ અહીંયાથી દેખાય છે. યુ કેન સી ધ વ્યૂ. ઓબ્ઝર્વેશન ડેસ્ક તમે મકાઉ ટાવર આવો છો તો ફ્રી ઓફ કોસ્ટ નથી. એની કિંમત છે પર પર્સન $170, બટ વર્થ ઇટ છે. તમે અહીંયા આવશો તો તમને એક અદ્ભુત નજારાના દર્શન થશે. તમને અહીંયાથી રિવર દેખાશે, તમને અહીંયાથી બ્રિજ દેખાશે, તમને આખું મકાઉ શહેર અહીંયાથી દેખાશે જો તમે ઓબ્ઝર્વેશન ડેસ્ક આવશો મકાઉ ટાવર. તો તમે જ્યારે ઓબ્ઝર્વેશન ડેસ્ક પર આવશો તો તમને એક અલગ પ્રકારની શાંતિ ફીલ થશે, કેમ કે હું અત્યારે અહીંયા આવ્યો છું તો મને પોતાને એક અલગ પ્રકારનું શાંતિ ફીલ થાય છે. અને અહીંયાના લોકો શાંત છે. અને સિરિયસલી ઓબ્ઝર્વેશન ડેસ્ક જરૂર આવજો બધા. ઓબ્ઝર્વેશન ડેસ્ક આવું છે. વેલ, હું ભીતો નથી, બટ ફિલહાલ અહીંયાથી નીચે ઉતરી જવામાં મજા છે. એક દૂસરે સે વાસ્તે મરના પડે તો હૈ તૈયાર હમ, હૈ તૈયાર હમ. તો અમે લોકો અહીંયા બેઠા છે અને ચીના લોકો છે, જેટલા લોકો છે એ લોકો બધા શોક થઈ ગયા છે કે આ વસ્તુ શું થઈ રહી છે. તો કેમેરા સાઈડ ઘુમાવા વિનંતી છે. તો બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. હેલો હેલો, આ લોકો ડિસ્કો કરવાની મજા આવે.
ઓબ્ઝર્વેશન ડેસ્ક અમે જોઈ લીધું છે. હવે અમે લોકો જઈ રહ્યા છે વેનિશિયન હોટલ. વેનિશિયન હોટલ મકાઉની વન ઓફ ધ બેસ્ટ હોટલમાંથી એક આવે છે, અને દુનિયામાં વધારે કોઈ કસિનો રમાતા હોય તો એ મકાઉના વેનિશિયન હોટલમાં રમાય છે. તો આજે આપણે જોશું કસિનો અને વેનિશિયન હોટલ, અને ત્યાં આપણે જોશું વેનિસનો આખો બનાવેલો એક મોલ જોરદાર, જે તમને વ્લોગમાં જોવા મળશે. યસ યસ, તો વર્ચ્યુઅલ ઇટલી એ લોકોએ બનાવેલું છે વેનિશિયન હોટલમાં, એ પણ તમને આજે હું બતાવીશ. ચાલો આપણે વેનિશિયન હોટલ. વેનિશિયન આવતાની સાથે સાથે અમે લોકોએ પહેલાં ડિનર કરવાનું નક્કી કર્યું, કેમ કે અમે લોકોએ સવારનું કંઈ ખાધું નહોતું. તો પહેલાં થોડું ખાઈ લઈશું ને પછી તમને બતાવીશ કે વેનિશિયન હોટલ કેવી છે. તો અત્યારે હું છું વેનિશિયન હોટલમાં, અને અત્યારે અમે લોકો જોઈ રહ્યા છીએ કે વેનિશિયન હોટલ કેવી છે, અને ટીમને હું દેખાડી રહ્યો છું કે વેનિશિયન હોટલ કેવી છે, કેમ કે હું બિફોર વન યર અગો હું અહીંયા આવ્યો હતો. તો ટીમ સાથે ડિસ્કસ કરું છું કે વેનિશિયન હોટલમાં શું શું છે, અને તમને બધાને કહી દઉં છું કે તમે લોકો જ્યારે પણ મકાઉમાં આવો છો તો વેનિશિયન હોટલની મુલાકાત જરૂર લેજો, કેમ કે તમને અદ્ભુત મજા આવશે. તમે આવશો તો તમને બધા જ બ્રાન્ડ મળી રહેશે, તો બ્રાન્ડ માટે કોઈ ઇશ્યુ નથી. તમે કોઈ પણ બ્રાન્ડની વસ્તુઓ વેનિશિયન હોટલમાંથી લઈ શકો છો. ખજૂર કોઈને હોળીમાં બેસવાનો શોખ હોય તો તમે હોળીમાં પણ બેસી શકો છો. લુક એટ ધ હોળી. ખજૂર ફીલ આ લોકો ઇટલીની બનાવી છે. ઇટલીમાં તમે જાઓ છો તો ઇટલીની અંદર મોસ્ટ ઓફ ધ ઇટલી ફરવાનો જે સીન છે એ બધા હોળી થ્રુ હોય છે. તો અહીંયા પણ ઇટલીને ટચ દેવામાં આવ્યો છે અને હોળીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો વેનિશિયન હોટલમાં તમે આવો છો તો તમે નો ડાઉટ એક અલગ પ્રકારનો માહોલ ફીલ કરશો. જેટલું સ્ટ્રક્ચર જોશે એ પ્લાસ્ટર ઓફ પેરિસનું બનેલું છે, બટ રિયલ લાગે છે. મારી પાછળ જેટલું તમે જુઓ છો બેકગ્રાઉન્ડ એ પ્લાસ્ટર ઓફ પેરિસનું બનેલું છે, બટ આ વેનિશિયન મોલની એક ખાસિયત છે કે તમને બધું ઓરિજિનલ લાગશે. તો આજ માટે આટલું છે. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જીગલ્યાન ખજૂર વ્લોગને આવી રીતના સપોર્ટ કરતા રહેજો, અને તમારે કોમેડી વિડીયો જોવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ખજૂરભાઈ. અને તમારે આવા જ સિટી આવા જ કન્ટ્રી જાણવા હોય જોવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જીગલ્યાન ખજૂર વ્લોગ. જય શ્રી કૃષ્ણ. Yeah!